ધૂળેટીના દિવસે લગ્ન થતા હોય તેવું તમે કોઈ જગ્યાએ નહીં જોયું હોય, પરંતુ મોરબીમાં હોલિકાના લગ્ન કરવામાં આવે છે, જે જોવા માટે તમારે સત્વારા સમાજના આયોજનમાં ભાગ લેવો પડશે. હોળીના દિવસે માટીમાંથી હોલિકા કે જેમને વેણી માનું નામ દેવામાં આવે છે તેમની પ્રતિમા બનાવવામાં આવે છે અને જે બાદ તેના વાડી વિસ્તારમાં રહેતા લોકો દ્વારા ધામધૂમથી લગ્ન કરાવવામાં આવે છે. મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલા વાડી વિસ્તારોમાં ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક હોળી ધૂળેટીના તહેવારમાં હોલિકાના લગ્ન કરાવવામાં આવે છે. વાડ વિસ્તારમાં રહેતા લોકો માટીમાંથી બે પૂતળા બનાવે છે. હોલિકા રાક્ષસ કુળમાં હતી અને તેના માટે રાક્ષસની સાથે હોલિકાના લગ્ન કરાવવામાં આવે છે. આ હોળી છે તો એનો મહત્વ શું છે કે અમારે આ બધો પ્રસંગ એનો હોળીનો આવે છે તો અમે ઉજવણો કરીશું અને સાંબાપા સાથે એના લગ્ન કરી વેણીમાં અને લગ્ન કરી અને પછી એ જાન અમે લઈ અને છોકરાઓને દર્શન કરાવી અને એટલે એનો મહત્વ એ કે 12 મહિના થાય તો છોકરું હાજા માંધુ ન થાય. હા, અને તેમાં પછી છોકરા હોય તો એને હોળીમાં ભડકે આટા ફેરવી, એ અમારો મહત્વ અને રાસ ગરબા બધું રમઝટ અમે બોલાવતા. વર્ષોથી આ પરંપરા ચાલી રહી છે. અમારા વાડી વિસ્તારમાં બધી વધારે જોવા મળે છે. જેમ કે સાંબાપન વેણીમાની જાન આવે છે તો બધા અહીંયા પગે લાગવા જાય છે ને એવું બધું કરે છે, રાસ ગરબા રમતા હોય છે. જેમ કે બાયડી બધી જે હોય છે તે બધી ગીત ગાતી હોય છે ને અમે યુવા પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે અને અમે બધા હોય છે તે રાસ ગરબા રમતા હોય છે ને એ બધાને પણ સાથે જોઈન્ટ કરીએ છીએ.